તો રોજગારી માટે બીજા દેશ જતા યુવાનો માટે સૌથી મોટો પ્રશ્ન ત્યાં રહેવા અને જમવાનો હોય છે ત્યારે સુરતમાં બહારથી રોજગારી માટે આવતા નવયુવાનો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે સરદાર ધામ સંચાલિત કિરણ ચોક ખાતે નવનિર્માધીન સ્વામિનારાયણ મંદિરમાં તેર માળનું સંકુલ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં બહારથી આવતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વ્યાજબી ભાવે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે જો એનો પ્રારંભ છે દસ પંદર હજાર રૂપિયા એ કમાતો હોય એને જો ખર્ચ ઓછો થશે બે પૈસા બચાવશે જલ્દી પૂર્ણ થશે અને પચાસ ટકા ભાવ જો રકમથી આપણે રાખશું પચાસ ટકા સંસ્થા ભોગવશે તો એને ધાર્મિક સંસ્થા પ્રત્યે જો અહોભાવ થશે તો એના જેમ આપણે સંસ્કારનું સિંચન પણ કરી શકશું